નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેઇલી અપડેટ તો આજે આપણે વાત કરીશું વર્ગ ત્રણ અને વર્ગ ચારની સરકારી ભરતીઓ બહાર પડી છે તેના વિશે જે ધોરણ દસ બાર પાસ ઉપર છે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં વધુ માહિતી માટે મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઈલીની જોબ અપડેટ મળી રહેશે તો ચાલો વાત કરી લઈએ કઈ વેકેન્સી બહાર પડી છે તમારે કેવી રીતે અરજી કરવાની રહેશે તે વિશે હિંમતનગર પાલિકા જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે તેમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારની અલગ અલગ જગ્યાઓ ખાલી પડી છે જે માટે તમારી પાસેથી છે અરજીઓ મંગાવવામાં આવેલી છે સૌથી પહેલી વેકેન્સીની વાત કરીએ તો ટેકનિકલ શાખામાં મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ માટેની ડિપ્લોમા સિવિલ જગ્યા ખાલી પડી છે આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ તથા કમ્પ્યુટરની પરીક્ષા જે ની છે તે પાસ કરેલી હોવી જોઈએ તથા તમને માન્ય સંસ્થાનો ઓટોકેટ કોર્સ તમે પાસ કરેલો હોવો જોઈએ આ પોસ્ટ માટે બિન અનામતના ઉમેદવાર એપ્લાય કરી શકે છે પગાર રહેશે આડત્રીસ હજાર નેવું અને એક જગ્યા ખાલી પડી છે નેક્સ્ટ વેકેન્સી છે મ્યુનિસિપલ ઇજનેર માટેની ડિપ્લોમા મિકેનિકલ વર્ગ ત્રણ માટે લાયકાતની વાત કરીએ તો તમે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર તથા સીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ પોસ્ટ માટે બિનઅનામતના ઉમેદવાર એપ્લાય કરી શકે છે પગાર ધોરણ આડત્રીસ હજાર નેવું રહેશે અને જગ્યા એક ખાલી પડેલી છે નેક્સ્ટ વેકેન્સી છે વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન વર્ગ ત્રણ માટે આ પોસ્ટ માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ આઈટીઆઈ વાયરમેન સેકન્ડ ક્લાસ સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ પોસ્ટ માટે પણ બિન અનામતના ઉમેદવાર એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો તમારો પગાર ધોરણ ઓગણી હજાર નવસો પચાસ રહેશે અને આ જગ્યા માટે બે જગ્યા ખાલી પડી છે લાસ્ટ વેકેન્સી છે આરોગ્ય શાખામાં મુકદ્દમ વર્ગ ચાર માટે આ પોસ્ટ માટે તમે ધોરણ દસ પાસ હોવા જોઈએ તથા તમારી પાસે ટુ વ્હીલરના જાણકાર હોવા જોઈએ લાયસન્સ હોવું જોઈએ આ પોસ્ટ માટે બિન અનામતના ઉમેદવાર એપ્લાય કરી શકે છે પગાર ધોરણ સોળ રહેશે અને આ પોસ્ટ માટે એક જગ્યા ખાલી પડી છે આ તમામ પોસ્ટ માટે તમને છે સીધી ભરતીથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારના ધોરણે ડાયરેક્ટ ભરતીની નિમણૂક છે તેથી તમારે અરજી કરવાની રહેશે વયમર્યાદાની વાત કરીએ તો તમારી પુરુષ ઉમેદવારો માટે અઢારથી છત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે આ ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચના ઉમેદવારો આ વર્ગની મર્યાદામાં વયમર્યાદામાં તમને છૂટછાટ છે એ આપવામાં આવશે આ પોસ્ટ માટે તમે કોમ્પ્યુટરની સીની પરીક્ષા છે એ પાસ કરેલું હોવું જોઈએ તેનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું હોવું જોઈએ અથવા તો આઈટીઆઈમાં પાસ કરેલ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર છે તમારે અરજી સાથે રજૂ કરવાનું રહેશે ત્રિપલ સી પરીક્ષા પાસ ન કરી હોય તો તમે નિમણૂક મેળવીને છ માસની અંદર તમારે ત્રિપલ સીની પરીક્ષા પાસ કરવાની રહેશે અનામતના ઉમેદવારોએ જે તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે તમારે રજૂ કરવાનું રહેશે શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું તેમજ સક્ષમ અધિકારીનું સરકારશ્રીના નિયમનું ક્રિમિનિયર સર્ટિફિકેટ જે તમારે રજૂ કરવાનું રહેશે બિન અનામત વર્ગમાં અરજી જો તમે કરો તો તમારે રૂપિયા પાંચસો નો ડી ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામનો રજૂ કરવાનો રહેશે અનુસૂચિત જનજાતિ શૈક્ષણિક પછાત વર્ગ ઈડબલ્યુ એસ કેટેગરીમાં હોય તેને ફીમાંથી મુક્તિ છે તમારે કોઈપણ જાતની ફી ભરવાની રહેશે નહીં તમારી શૈક્ષણિક લાયકાત જન્મ તારીખના પુરાવા અનુભવોનું પ્રમાણપત્ર તમારે અરજી સાથે જોડવાનું રહેશે આ ઉપરાંત તમારે અરજી સાથે અલગથી પાસપોર્ટ સાઇઝનો એક ફોટો છે એ રજૂ કરવાનો રહેશે તમે અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે જે અરજી કરવાના આધારો કઈ જગ્યા માટે રજૂ કરો છો તે સ્પષ્ટ તમારે દર્શાવવાનું રહેશે અને આધારો પણ રજૂ કરવાના રહેશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે અરજી મોકલવાનું સ્થળ નોંધી લેવાનું રહેશે ચીફ ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા ગોકુલનગર રેલવે ફાટક પાસે ખેડસલિયા રોડ રિલાયન્સ મોલની બાજુમાં હિંમતનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ત્રણ આઠ સાત શૂન્ય શૂન્ય એક હિંમતનગર નગરપાલિકા ખાતે તમારે છે એ અરજી કરવાની રહેશે